ધાનેરા તાલુકાના ચારડા ગામમાં આવેલ પ્રસિદ્ધ વાકલ માતાના મંદિરે આજે ધાનેરા તાલુકાના ખેડૂતો સાથે પરિસંવાદ યોજાયો હતો. ધાનેરા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ ખેડૂતલક્ષી કાર્યક્રમમાં ધાનેરા તાલુકાના ખેડૂતો તેમજ રાજકીય તેમજ સહકાર વિભાગના આગેવાનો હાજર રહ્યા હતા. વિશ્વની સૌથી મોટી ખાતર ઉત્પાદન કરતી ખેડૂતોની સંસ્થા ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ સાથે ધાનેરા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ દ્વારા આજનો દિવસ ખેડૂતો માટે નક્કી કરાયો હતો. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. આજની વધતી વસ્તી પ્રમાણે હવે જમીન પણ ઓછી પડી રહી છે. ઓછી જમીનમાં કઈ રીતે મબલક પાક લઈ શકાય તે માટે આજે કૃષિ વિભાગના વૈજ્ઞાનિકો તેમજ ઇફકો સંસ્થાના નિષ્ણાંત NS પટેલ દ્વારા ધાનેરા તાલુકાના ખેડૂતોને ખાતર તેમજ જંતુનાશક દવા વિશે સમજણ આપી હતી. હરીફાઈના યુગમાં આજનો ખેડૂત પણ ભોળવાઈ જતો હોય છે અને બજારમાં ઊંચા ભાવે ખાતર તેમજ જંતુનાશક દવાઓ ખેડૂતોને વેપારી આપી દેતા હોય છે. કેટલીક વાર તો પાક નિષ્ફળ થવાના બનાવ પણ બનતા હોય છે, જેથી ખેડૂતો ના છેતરાય અને પોતાના ખેતરમાં પાકની સામે રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાઓનો કેટલો ઉપયોગ કરવો અને ક્યારે કરવો તેની સમજણ માટે કૃષિ નિષ્ણાંતોએ ખેડૂતોને સમજણ આપી હતી. ધાનેરા તાલુકામાં પાણીની અછત મામલે પણ આવેલા ધાનેરાના આગેવાનોએ ચર્ચા કરી હતી. ધાનેરા બજાર સમિતિના પૂર્વ ચેરમેન ભગવાનદાસ પટેલ સાથે ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળના પ્રમુખ રાયલભાઈ પટેલ સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાન વસંતભાઈ પુરોહિતે ખેડૂતો વૃક્ષો કાપી કાપણી ના કરવા માટે વિનંતી કરી હતી. આ સાથે ચોમાસુ ઋતુ દરમિયાન વરસાદના પાણીનો સંગ્રહ કરવા માટે પણ જાગૃત બનવા માટે આહ્વાન કર્યું હતું. ખાતર, ખેડૂત, પાક, જમીન તમામ પાણી પર આધારિત છે. ધાનેરા તાલુકાનો વર્ષોથી રાજકીય રીતે અને સહકારી ક્ષેત્રે આગેવાની કરતા જોઈતાભાઈ પટેલે નર્મદાના પાણી બનાસકાંઠા જિલ્લાને કઈ રીતે મળી શકે તેનો આખો નકશો શબ્દ થકી રજૂ કર્યો હતો. પાણી અહીંયા આવવાની શક્યતા પૂરેપૂરી છે. નર્મદાનું પાણી કેવી રીતે છે એમ પણ કોઈ પૂછે તો અગાઉ પણ જયારે સૂચનો માગ્યા ત્યારે આપેલા છે અને અત્યારે પણ આપણે આપવા તૈયાર છીએ અને લગભગ તમામ પક્ષના આગેવાનો હવે એ વાત સ્વીકારતા આપણા બનાસકાંઠા જિલ્લાના થયા છે કે એક મતે થઈને આપણે અવાજ ઉઠાવવો પડશે તો જ પાણી આવશે. આપણે અહીંયા કડાણાની અંદર નર્મદાનું જે પાણી છે એ કડાણા ડેમમાં નાખો, કડાણા ડેમમાંથી એ ઊંચો છે એ ડેમમાંથી કેનાલ કાઢી અને તમે ધરોઈમાં લાવો. ધરોઈથી પાણી અત્યારે આપણું પાલનપુરમાં પાઇપલાઇનથી પીવાનું પાણી ધરોઈ ડેમનું પાલનપુરને ધરોઈ ડેમ પૂરું પાડે છે પાલનપુરને. તો એ ધરોઈથી કેનાલ કાઢી અને મુક્તેશ્વરથી તમે દોતીવાડા, દોતીવાડાથી સીપુ અને સીપુથી આપણી બાબદાની નદી છે એ નદી સુધી એ લાઈન લંબાવો તો નર્મદાથી પાણી આવવાની શક્યતા પૂરેપૂરી છે. પણ એના માટે પણ આપણે લોકશાહી ઢબે ગોંધી જીત્યા માર્ગે બધાએ એક મતે થઈને લડત આપવી પડશે. ઇફકો તેમજ ધાનેરા ખરીદ વેચાણ સંઘ દ્વારા ગુણવત્તાયુક્ત તેમજ અસરકારક જંતુનાશક દવાના સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા હતા, જેમાં ખેડૂતો પ્રત્યક્ષ માહિતી મેળવી હતી.